પરમ દિવસે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરપીડા ગામે એક અનુસૂચિત જાતિના સભ્ય છોકરો જે છે જે આર્મીમાં નોકરી કરે છે અને તેના મેરેજ પ્રસંગે ગામે એક જાન પ્રસ્થાન થાય એ સમયે એક વરઘોડો કાઢવાનો એમને એક આયોજન કરેલું. તે એક વરઘોડો એક ઘોડી ઉપર બેસીને એ ગામમાં થઈને નીકળવાનું ગામના પાદરા સુધી અને પછી ત્યાંથી જાન પ્રસ્થાન થાય એ રીતનું આયોજન કરેલું, જે ત્યાંના સવર્ણ કોમના માણસોને ખબર પડતા તેઓએ એમને આ વસ્તુ ગમેલી નહીં અને તેઓએ સૌ પ્રથમ ધમકી આપી કે આવો કોઈ વરઘોડો કાઢશો તો તમને જાનથી મારી નાખીશું, એટલે આવો કોઈ વરઘોડો કાઢતા નહીં. જેથી આ લોકોએ વરઘોડાની પૂરી તૈયારી કરેલી હોય અને પોતાનો એ પણ હક છે, જેથી વરઘોડો કાઢવાની કોશિશ કરતા આ લોકોએ એને પૂરી બહુ ગભરાટ ફેલાવીને રોકવાની કોશિશ કરેલી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરેલી. તો આ વરઘોડો કાઢ્યો એટલે એમના ઉપર આ લોકોએ પછી પથ્થરમારો કર્યો અને એ વરઘોડો ના કાઢે એવા ભયનું વાતાવરણ ફેલાવ્યું અને પોલીસને જાણ કરેલી. તો પોલીસ પણ બહુ ઝડપથી ત્યાં પહોંચી ગયેલી, તો આ મોટો બનાવ બનતો અટકાવેલો અને એ જે વરઘોડો છે એનું પૂરું પ્રોટેક્શન આપીને વરઘોડો કઢાવેલો અને જાન બીજા ગામે ગઈ હતી ત્યાંથી પરત આવી ત્યાં સુધી મોડી રાત સુધી એ પોલીસે પૂરી સુરક્ષા આપેલી અને આ બાબતે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી અને એસપી સાહેબ તથા જિલ્લાના કલેક્ટર સાહેબે પણ ગામની વિઝિટ લીધેલી અને અમને કોઈ તકલીફ ના પડે એ બાબતે એમને આશ્વાસન આપેલું અને આ ગુનામાં જે આરોપીઓ હતા એ આરોપીઓ 11 પૈકી ગઈકાલે રાત્રે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને જે આરોપી હતા તેમની શોધખોળ કરીને કુલ 9 આરોપી પકડી લીધેલ છે અને બાકીના 3 આરોપી છે એ પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને પોલીસને આ બનાવને ખૂબ જ ગંભીરતાથી લઈને આવું બનાવ બીજે ક્યાંય ન બને એ માટે ખૂબ કડકાઈથી કામ લઈને કાર્યવાહી કરેલી છે.